આજની વાર્તા સુંદર ચહેરા કરતાં સુંદર વ્યવહાર લાંબા સમય યાદ રહે છે મિત્રો મારે તમને આ વાત સમજાવવા માટે એક અધ્યાપક કોલેજની અંદર પોતાના વિદ્યાર્થીઓની સાથે વાત કરે છે આપણને સૌને ખબર છે કે આપણી સાથે સમાજની અંદર એક તો આપણે સુંદર ચહેરાઓ જોઈશ અને બીજું કેટલાક વ્યવહારો જોઈશ સુંદર ચહેરાઓની સામે નબળો ચહેરો પણ આપણે જોવા મળે છે સારા વ્યવહારની સાથે ખરાબ વ્યવહાર પણ જોવા મળે છે પણ આ વાર્તા આપણને એમ કહે છે કે સુંદર ચહેરા કરતાં પણ સુંદર વ્યવહાર આપણને લાંબા સમય સુધી યાદ રહીએ છીએ આ વાતને સમજાવવા માટે અધ્યાપક પોતાના મિત્રોને એક નાની એવી વાર્તા છે એ એમ કહે છે કે ધારો કે તમે સૌ બધા ફરવા ગયા છો ગ્રુપમાં બધા ફરવા જતા હોય છે અને એ કોઈ સુંદર જગ્યા ઉપર તમે ફરવા ગયા હો અને એની અંદર તમે જોઈ શકો કે કોઈ એકદમ સુંદર વ્યક્તિ તમને સામે મળે તો એ સુંદરતા જોવી આપણને ચોક્કસ ગમે અને હર કોઈ વ્યક્તિ એ સુંદર વ્યક્તિ તરફ નજર નાખે એ બહુ ચોક્કસ વાત છે કેટલા કે સુંદર વ્યક્તિને લાંબા સમય સુધી જોતા હોય છે કોલેજના વિદ્યાર્થીઓ હતા એટલે માત્ર હળવા સંદર્ભમાં વાત કરતા હતા કેટલાક છે એ આગળ વયા જાય તો પાછળ ફરીને પણ જોતા હોય છે પણ કંઈ વાંધો નહીં તમે ધારો કેવી સુંદર વ્યક્તિ મળે છે અને તમને એ જોવા મળે છે મારે તમને પૂછવું છે કે આ વ્યક્તિનો ચહેરો તમને કેટલા સમય સુધી યાદ રહેશે ત્યારે છોકરામાંથી પોકે એમ કીધું કે સાહેબ બે ત્રણ દિવસ યાદ રહી કેટલાક અજાણો માણસ છે આપણને ખબર તો નથી કોઈ પણ વ્યક્તિ તો એનો ચહેરો કેટલો યાદ રહીએ બે દિવસ યાદ રહે કો કેમ કે ત્રણ દી યાદ રહીએ કો કેમ કે પાંચ દી યાદ રહીએ ત્યારે સાહેબે એમ કીધું કે એનો અર્થ એ થયો કે માત્ર થોડો સમય યાદ રહેશે પછી આપણે ભૂલી જવાના કારણ કે હજારો માણસો આપણને મળવા મળ્યા હોય અને હજારો માણસોના સુંદર ચહેરા આપણે જોવા મળતા હોય તો બધાના ચહેરા આપણને યાદ રહીએ નહીં કોઈ દિવસ એટલા પૂરતું આપ તમે જોઈ લ્યો એટલા પૂરતું તમને ગમે પણ લાંબો યાદ રહેતો નથી એમ અધ્યાપકે કીધું અને બધા વિદ્યાર્થીએ પણ સ્વીકાર્યું કે વાત તો સાચી જ પછી અધ્યાપક એને બીજી વાત કરે છે બીજો પ્રસંગ કે ધારો કે તમે કોઈ એક શહેરમાં મોટા શહેરમાં એટલે કે મુંબઈ કે દિલ્હીમાં તમે ગયા છો અને ત્યાં મુંબઈ કે દિલ્હીની અંદર તમે કંઈક મૂંઝવણમાં આવ્યા અને એ મૂંઝવણમાં આવ્યા પછી તમને તકલીફ પડે તમને રસ્તો મળતો ન હોય શું કરવું એ ખબર પડતી ન હોય કોઈ જવાબ આપતું ન હોય અને એમાં તમને કોઈ એક વ્યક્તિ એમ કહે છે કે ભાઈ શું તકલીફ પડી બેન શું તકલીફ પડી અને ત્યારે તમે તમારી મૂંઝવણ બતાવો કે ભાઈ મારું પાકીટ છે એ કોઈ પડી ગયું છે મારી પાસે પૈસા નથી મારે દૂર જવું છે બસમાં કેવી રીતે બેસવું શું કરવું એ કોઈ કરી શકો નથી બહુ તકલીફ છે કોઈ મને પૈસા આપે નહીં આવી તમને એ વાત કરો અને ત્યારે તમને એ માણસ એમ કહે કે કાંઈ નહીં તમે ચિંતા ન કરતા હું મારી પાસે ગાડી છે ગાડીમાં તમે બેસી જાઓ પહેલાં તમે મારે ઘરે આવો પૈસા હું તમને આપીશ થોડાક અને ત્યાર પછી તમે મારે ઘરે આરામ કરજો અને પછી હું તમને આવતીકાલે તમારે જે જવું છે ત્યાં હું તમને મૂકી જઈશ રાત્રે તમને જમવાનું આપે સારી રીતે સારા રૂમમાં રાખે વ્યવસ્થિત રીતે તમારી સાથે વર્તે બધાએ કુટુંબના સભ્યો પણ બહુ સારી રીતે તમારી સાથે વાતોચીતો કરે અને તમારી પણ કેટલીક વાતો એ પૂછે અને આ પ્રકારનો બહુ મજાનો પ્રસંગ તમારા જીવનમાં જો બન્યો હોય તો તમને કેટલા સમય સુધી યાદ રહીએ ત્યારે બતાવીએ કે આવો જો પ્રસંગ બન્યો હોય ને આપણે તકલીફમાં હોઈએ અને એ વખતે આપણને આવો માણસ મળી જાય અને આવા પ્રકારનું સારું વર્તન જો કરે તો એ વર્તન જિંદગીભર બોલાય નહીં જિંદગીભર એ માણસ યાદ રહીએ ભલે એ માણસનો ચહેરો કદાચ બહુ સુંદર ન હોય પણ આપણે એનું વર્તન કેટલું સારું આપણને પાસે એને પૈસાની કોઈ ઓલી ન કરી ગાડીમાં લઈ ગયો પોતાને ઘરે વાત કરી બેસાડો ફરી પૈસા એ સવારમાં ઉઠીને આપણે જ્યાં જાઉં ત્યાં મૂકી ગયા હવે આવું સારું વર્તન કરનાર માણસ છે જિંદગીમાં કોઈ બી ભૂલાય ખરો તમે અત્યારે વીસ વર્ષના છો અને કદાચ તમે સિત્તેર વર્ષના થશો ને તો પણ તમને આ પ્રસંગ કોઈ દી ભૂલાતો નથી ત્યારે બધા છોકરાઓ કે વાત સાવ થશે આ પ્રસંગ ભૂલાઈ મેં તો અધ્યાપક એમ કે છે કે મારે પણ જીવનમાં એ જ કેવું છે કે તમારો સુંદર ચહેરા કરતા તમારા સુંદર વર્તન માનવને માણસોને લાંબા સમય સુધી યાદ રહીએ તમે ગમે તેટલો તમારો સુવાળો ચહેરો હશે ગમે તેટલો તમારો દેખાવ સારો હશે ગમે તેટલા તમારી પર્સનાલિટી સારી હશે તો પણ અમુક સમય પછી તમને યાદ નહીં રહે કોઈને પણ તમારો જો વ્યવહાર સારો હશે તમારું જો વર્તન સારું હશે એની સાથે તમે એકદમ પ્રેમથી વાત કરી હશે એની સાથે તમે ખરેખર એ એકદમ આત્મીયતાથી વાત કરી હશે તમારા સ્વજનની જેમ એણે વાત કરી હશે તો તમે જોઈ શકશો કે જિંદગીભર તમે બોલી શકશો નહીં અને આ વાત એટલા માટે હું કહું છું કે મને પણ ખબર છે કે કેટલીક વખત સ્વિટ્ઝરલેન્ડની અંદર જવાનું થયું અને ત્યાં આવો પ્રસંગ બન્યો અને એ વ્યક્તિ કેટલા વર્ષો છતાં પણ આજે મારે એની સાથે સંબંધ છે થોડાક મારે જે પ્રસંગ બન્યો તો એનો ભાગ પણ એને મૂકો છે એના વર્તનનો અને એ ભૂમિકા ઉપર તમે જોઈ શકશો કે હંમેશા યાદ રાખો કે જો આ જ રીતે વાત હોય તો તમારો ચહેરો માણસો ભૂલી જાય એવું તમારે કરવું જ કે તમારો ચહેરો લાંબા સમય સુધી યાદ રાખે એવું કરવું જ તો સુંદર ચહેરો હોય અને એમાંય પાછું સારું વર્તન હોય તો ચહેરો પણ યાદ રહીએ વર્તન પણ યાદ રહીએ પણ કદાચ સુંદર ચહેરો ન હોય પણ વર્તન સારું હોય તો પણ તમને યાદ રહી છે આ વાર્તા ખૂબ મજાની છે ગંભીર છે અને આપણા સંતાનોને ખાસ કહો એવી મારી લાગણી છે સૌ નજરી